आपनी आसपास बनती घटना ने जोवा माटे अमारी बिजी न्यूज गुजराती चैनल ने लाइक करो, सब्सक्राइब करो अने शेयर करवानो भूलता नहीं। વડગામ તાલુકાના છાપી વિસ્તારના ડેલિગેટ શ્રીઓ દ્વારા છાપી વિસ્તારની આરોગ્ય સેવાઓ માટે વડગામ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડગામ તાલુકાના છાપી વિસ્તારના ડેલિગેટ શ્રીઓ દ્વારા છાપી વિસ્તારની આરોગ્ય સેવાઓ માટે વડગામ મામલતદાર શ્રી ડીએમ પરમારને આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં વડગામ તાલુકાના છાપી વિસ્તારના ગામો જેવા કે છાપી, પિરોજપુરા, મહેતા, માહી, મજાદર, બસુ તેનીવાડા, બાવલચોડી, પસવાદર, નરાસર અને નોદોત્રા જેવા મોટા ગામો આવેલા હોય અને 30-40 ગામોની અંદાજે 1.5 લાખ લોકો હોય, ત્યારે વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં એક વર્ષ પહેલા 108 એમ્બ્યુલન્સ સેવા ચાલુ હતી, પણ છાપી વિસ્તારમાંથી 108 એમ્બ્યુલન્સ સેવા બંધ થતા હાલમાં કોરોના વાયરસ જેવી મહામારી હોય ત્યારે લોકોને આરોગ્ય સેવાઓ માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હોય છે, ત્યારે છાપી વિસ્તારના લોકોનો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વડગામ તાલુકા પંચાયતના છાપી વિસ્તારના ડેલિગેટ શ્રીઓ દ્વારા સરકારશ્રીને વિનંતી સાથે છાપી વિસ્તારના આરોગ્ય સેવાઓ 108 એમ્બ્યુલન્સ ફાળવવા તેમજ છાપી ખાતે પીએચસી ને સીએચસી નો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ, તેમજ છાપી ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની ગુજરાત સરકારના માનનીય આરોગ્ય મંત્રી શ્રી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું। જ્યારે છાપી વેપારી મંડળના પ્રમુખ શ્રી સુરેશભાઈ અગ્રવાલ દ્વારા પણ છાપી વિસ્તારની આરોગ્ય સેવાઓ માટે ઉચ્ચ લેવલે રજૂઆતો કરવામાં આવેલ છે અને વડગામ ધારાસભ્ય શ્રી ને પણ પોતાના મત વિસ્તારના છાપી વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ સેવા શરૂ થાય તે માટે યોગ્ય કરવા માંગણી કરવામાં આવી છે। છાપી વિસ્તારના સદસ્યો મળી આવેદન પત્ર પાઠવ્યું છે કે છાપી વિસ્તારમાં અમારી 108 જે એમ્બ્યુલન્સ હતી એ પણ હાલ નથી, એક વસ્તી ઉઠાવી લેવામાં આવી છે, કોણદર મૂકવામાં આવી છે અને છાપી પીએચસીમાં કોઈ પણ સુવિધા નથી અને છાપીના આજુબાજુના ઘણા મોટા ગામડા છે, પીએચસી જગ્યાએ સીએચસી બનાવવામાં આવે અને ત્યાં મોટી સુવિધા બધી ઊભી કરવામાં આવે, આરોગ્યની દ્રષ્ટિએ હાલ કોઈ સુવિધા ત્યાં ઉપલબ્ધ નથી, એટલે અમે બધાએ મળી અને આજે આવેદનપત્ર સાહેબને આપ્યું છે કે અમને છાપી ખાતે બધી સુવિધા મળે અને છાપીમાં લગભગ આજુબાજુના 1.5-2 લાખ વસ્તીનું વસવાટવાળા ગામો મોટા છે એટલે દરેકને આ લાભો મળે, એટલે અમે બધાએ મળી અને સામૂહિક આ પ્રયાસ કર્યો છે અને સામૂહિક ભાજપ, કોંગ્રેસ, બધા અપક્ષ બધા મળી અને આજે આવેદનપત્ર સાહેબને આપ્યું છે કે તાત્કાલિક એનો અમને અમલ થાય અને અમને તાત્કાલિક એ સુવિધા મળે એ માટે અમે બધા મળી આજે આવેદનપત્ર।